કેમ છો મિત્રો? સ્ક્રીન પર શમ તમને શું દેખાઈ રહ્યું છે? કંઈક નવું જ અંગ્રેજી? શું અંગ્રેજીમાં સહાયકારક ક્રિયાપદ જેવું કશું જ હોતું નથી? જો એકવાર આપણે એવું માની લઈએ કે સહાયકારક ક્રિયાપદ જેવું કશું નથી, તો વાક્ય રચનાના ઘણા બધા ગૂંચવડાઓમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. કઈ રીતે? આપણે આજના લેક્ચરમાં એ જ જોવાનું છે કે વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હોય છે, આપણે જે એમ ઇઝ આર હેઝ હેવ ને જેવા સહાયકારક ક્રિયાપદ ગણીએ છીએ, એને એકચ્યુઅલમાં આપણે એક પ્રેક્ટિકલ રીતે જોતા, એક્ઝામની રીતે જોતા, જો આપણે એને સહાયકારક ક્રિયાપદ ન ગણીએ અને કંઈક ક્રિયાપદ જ ગણીએ, તો કંઈક અલગ જ ચિત્ર જોવા મળશે. શું જોવા મળશે? આપણે જોઈએ છીએ મિત્રો આગળ. સપોઝ એક નીચેનું વાક્ય વાંચો. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, આપણે એવું કહીએ છીએ કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટમાં ક્રિયાપદ કયું છે? તો આપણે એવું કહીએ કે કોઈ ક્રિયા હોય એને ક્રિયાપદ કહેવાય. રમવું એ ક્રિયા છે, એટલે આપણે સમજીએ છીએ કે પ્લેઇંગ ક્રિયાપદ છે. એમ શું છે? તો કે સહાયકારક ક્રિયાપદ. તો આજથી આપણે માત્ર પરીક્ષામાં આપણને આવડી જાય, કોઈ ગૂંચવાડા ન થાય, એટલા માટે એક કન્સેપ્ટ લઈને આવ્યો છું કે સહાયકારક ક્રિયાપદને આપણે આપણી ડિક્શનરીમાંથી કાઢી નાખીએ છીએ, માત્ર આ પરીક્ષા પૂરતું. આ વાક્યમાં ક્રિયાપદ છે એમ. એમ ઇઝ આર જે ટુ બીના રૂપો છે એને જ આપણે ક્રિયાપદ લેશું, અને જે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે એ વર્તમાન કૃદંત છે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કોઈ પણ હોય એને આપણે વર્તમાન કૃદંત કહીએ છીએ. આ વાક્ય જોઈએ. આઈ એમ અ ટીચર. તો ઘણા લોકો એવું કહેશે કે ભાઈ, એમ ઇઝ આરનો ઉપયોગ માત્ર કોઈનું અસ્તિત્વ બતાવવા માટે થાય છે, આમાં કોઈ ક્રિયાપદની જરૂર નથી, હું ટીચર છું. પણ આપણે તો એવું જ માનશું કે વાક્ય ક્રિયાપદ વગર અધૂરું છે, વાક્યમાં એક ક્રિયાપદ આવવું જ જોઈએ, એટલા માટે અહીંયા એમ પોતે ક્રિયાપદ છે. જો ઘણીવાર આપણે એવું માની લઈએ છીએ, અને એ સાચું છે કે આપણે એવું વિચારીએ કે અહીંયા જો એમ છે એ સહાયકારક ક્રિયાપદ હોય, તો અહીંયા પણ સહાયકારક ક્રિયાપદ હોય, તો અહીંયા ક્રિયાપદ કેવું છે? આવા ગૂંચવાડાઓ ખાસ કરીને ઘણા બધા લોકોને થયા કરે છે. તો સહાયકારક ક્રિયાપદ છે, પણ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એવું માની લેવાનું છે કે સહાયકારક ક્રિયાપદ નથી, એમ ઇઝ આર જ ક્રિયાપદ છે. ક્રિયાપદની સાથે જે બીજા શબ્દો આવે છે એ બધા કૃદંત હોય છે. કૃદંત મતલબ કૃદંત શું છે એ આપણે આગળ જોઈએ છીએ. તો વાત કરીએ કે ગુજરાતીમાં વાક્ય રચના કઈ રીતે હોય છે. બધાને જ ખબર છે મિત્રો, ગુજરાતીમાં આપણે ક્રિયાપદ છેલ્લે રાખીએ છીએ, કરતા પહેલાં લખીએ છીએ, અને કર્મ વચ્ચે આવે છે. જેમ કે રમેશ ક્રિકેટ રમે છે, તો રમેશ કર્તા છે, કર્મ ક્રિકેટ છે, અને રમે છે ક્રિયાપદ છે. સેમ આમાં પણ રાહુલ અંગ્રેજી શીખે છે, કર્તા કર્મ અને ક્રિયાપદ, આમાં કશું જ નવું નથી. સેમ અંગ્રેજીની વાક્ય રચના પણ બધાને ખબર છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. અંગ્રેજી અને ગુજરાતીમાં વાક્ય રચનામાં માત્ર એટલો ફરક છે કે અહીંયા વર્બ વચ્ચે આવી જાય છે. મતલબ સપોઝ આ એક વાક્ય છે, રમેશ પ્લેઝ ક્રિકેટ ડેઇલી, કરતા રમેશ છે, પ્લેઝ છે ક્રિયાપદ છે, અને કર્મ છે ક્રિકેટ છે. તો આ બેઝિક વાક્ય રચના તો બધાને ખબર જ છે. આપણે જે કન્સેપ્ટ કરીએ છીએ એમાં આપણે ધીમે ધીમે આવીએ. પહેલો નિયમ છે, જો આ માત્ર પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ કરાવું છું, કે પરીક્ષામાં જે સવાલો આવે છે એને આપણે ઝડપથી કઈ રીતે સોલ્વ કરવા, તો પહેલો નિયમ છે કે કોઈ પણ વાક્યમાં ક્રિયાપદ હંમેશા એક જ હોય છે. મતલબ દરેક ભાષામાં આ નિયમ લાગુ પડે છે. ગુજરાતી અંગ્રેજી કોઈ પણ ભાષા લઈ લ્યો, ભાષામાં ક્રિયાપદ માત્ર કોઈ પણ વાક્ય હોય, એક વાક્ય એમાં એક જ ક્રિયાપદ હોય. જો એની અંદર એક ઉપવાક્ય સમાયેલું હોય તો બીજું ક્રિયાપદ આવી શકે, અથવા વાક્ય એન્ડ ઓરથી જોડાયેલું હોય કોઈ કનેક્ટર્સથી, સંયોજકોથી, કન્જંક્શનથી, તો એમાં બીજા ક્રિયાપદ આવી શકે. પણ એક સિમ્પલ વાક્ય હોય તો એમાં એક જ ક્રિયાપદ હોય. આ એક આપણો પહેલો નિયમ છે. હવે ક્રિયાપદ કોને કહેવાય? તો આપણે અત્યાર સુધી એવું સમજ્યા છે કે ટુ બીના રૂપો છે એને આપણે સહાયકારક ક્રિયાપદ લઈએ છીએ, પણ પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એને સહાયકારક ક્રિયાપદ નહીં લઈએ, એને આપણે સમજશું ક્રિયાપદ. તો ક્રિયાપદની વ્યાખ્યામાં કોણ કોણ આવશે? તો કે ટુ બીના રૂપો. ક્રિયાપદ માત્ર બે રૂપો છે, વર્તમાન કાળનું રૂપ અને ભૂતકાળનું રૂપ. તો ટુ બીના વર્તમાન કાળના રૂપો છે એમ ઇઝ આર, અને એના ભૂતકાળના રૂપો છે વોઝ વેર. આપણે આને ફરી વાર કહું છું કે આપણે આને સહાયકારક ક્રિયાપદ નથી ગણવાનું, પણ મુખ્ય ક્રિયાપદ જ ગણવાનું છે. એવી જ રીતે હેવ હેઝ. તો હેવ હેઝને પણ આપણે સહાયકારક ક્રિયાપદ નથી ગણવાનું, એ મુખ્ય ક્રિયાપદ છે. વર્તમાન કાળમાં એનું રૂપ છે હેવ હેઝ, અને ભૂતકાળમાં થશે હેડ.
ઓકે, અને એ સિવાયના ક્રિયાપદો કયા કે જેને આપણે ખરેખર ક્રિયાપદ માનીએ છીએ, જે ક્રિયા દર્શાવે છે, જેમ કે પ્લે છે, રાઇટ છે, ગો છે, આ બધા ક્રિયાપદો છે. એનું ભૂતકાળનું રૂપ પ્લેડ છે, રોટ છે અને વેન્ટ છે. આ બધા ભૂતકાળના રૂપો છે. તો ક્રિયાપદ કોને કહેવાય એના માટે સ્પષ્ટ થઈ જજો. ટુ બીના રૂપો એમિઝાર, ભૂતકાળમાં વોઝ વેર, હેઝ હેવ અને સામાન્ય ક્રિયાપદો, આ બધા આપણા ક્રિયાપદો છે. હવે નિયમ પ્રમાણે બે ક્રિયાપદો ક્યારેય સાથે આવતા નથી. ઘણીવાર એરર કરેક્શનમાં આ ખાસ કામ લાગે છે. વીવન વીવન મતલબ આવું કોઈ વાક્ય તમે બનાવી ન શકો કે આઈ એમ પ્લે ક્રિકેટ. વાય? બીકોઝ ધેર આર ટુ વર્બ આર ટુગેધર, એમ એન્ડ પ્લે. તો એમ પણ આપણું મુખ્ય ક્રિયાપદ છે, પ્લે પણ ક્રિયાપદ છે, બે ક્રિયાપદ આવશે નહીં. જો વાક્ય સાચું બનાવવું હોય તો એમ તો આપણું ક્રિયાપદ છે જ તે, આને આપણે કૃદંત બનાવવું પડે. કૃદંત મતલબ શું? ગુજરાતીમાં કૃદંતના પાંચ પ્રકાર છે, અંગ્રેજીમાં ત્રણ પ્રકાર છે. આમાં મોસ્ટલી બે જ પ્રકારના કૃદંત વપરાય છે, વર્તમાન કૃદંત અને ભૂત કૃદંત. વર્તમાન કૃદંત મતલબ કોઈ પણ ક્રિયાપદને તમે આઈએનજી લગાડો એટલે વર્તમાન કૃદંત બની જાય છે. અને ભૂત કૃદંત એટલે આપણે અત્યાર સુધી જેને V3 સમજીએ છીએ, ક્રિયાપદનું ત્રીજું રૂપ. જેમ કે ગો હોય તો એનું ક્રિયાપદનું બીજું રૂપ છે વેન્ટ, અને જે ભૂતકૃદંત છે એ ગોન છે. એવી રીતે રાઇટ હોય તો એનું ભૂતકાળનું રૂપ રોટ છે અને એનું ભૂતકૃદંત છે રિટન છે. તો આવી રીતે બે સેમ ક્રિયાપદો સાથે નહીં આવે. એવી રીતે V1 અને V2 મતલબ એક ક્રિયાપદ સાદા વર્તમાન, એક ક્રિયાપદ વર્તમાનકાળનું ને બીજું ભૂતકાળનું, એ પણ શક્ય નથી. જેમ કે આઈ એમ પ્લેડ ક્રિકેટ, આ વાક્ય પણ ખોટું છે. શા માટે? કારણ કે આમાં બે ક્રિયાપદો સાથે આવે છે. એમ ક્રિયાપદ છે વર્તમાનકાળનું છે, પ્લેડ છે એ પણ એક ક્રિયાપદ છે જે ભૂતકાળનું છે. તો આવી કોઈ વાક્ય રચનાઓ શક્ય નથી. હવે આપણે જે વાત કરીએ છીએ કે કૃદંતની, આપણે એક વાત કરી કે ક્રિયાપદ સાથે બીજું ક્રિયાપદ ક્યારેય નહીં આવે. ક્રિયાપદની સાથે કોઈ પણ એક કૃદંત આવી શકે, કાં તો વર્તમાન કૃદંત, કાં તો ભૂત કૃદંત, અથવા બંને કૃદંત એક સાથે આવી શકે. વાત કરીએ કૃદંત શું છે, તો કે ક્રિયાપદ જેવા લાગતા અન્ય શબ્દો જે દેખાય છે વાક્યમાં એ કૃદંત છે. સપોઝ એક વાક્ય છે કે તે દોડીને બહાર ગયો, તો બહાર ગયો એ ક્રિયાપદ છે, તે છે એ કર્તા છે. પણ કઈ રીતે બહાર ગયો? તો કે દોડીને. એકચ્યુઅલમાં આ ક્રિયા વિશેષણ છે, પણ આપણે કહીએ કે એ દોડીને જે ક્રિયાપદ જેવું લાગે છે એ કૃદંત છે. કૃદંતનો ઉપયોગ અહીંયા ક્રિયા વિશેષણ તરીકે થયો છે. એવી રીતે ભસતા કૂતરા કરડેની, તો આપણે કરડેની એ ક્રિયાપદ છે, પણ ભસતા જે છે એ તમને ક્રિયાપદ જેવું લાગે એ કૃદંત છે. કૃદંતનો ઉપયોગ અહીંયા કૂતરાના વિશેષણ તરીકે થયો છે. તો આપણને ખબર હોવી જોઈએ કૃદંત મતલબ ક્રિયાપદ જેવા લાગતા અન્ય શબ્દો કે જેનો ઉપયોગ વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે કે સંજ્ઞા તરીકે થયો હોય. તો ખાસ યાદ રાખજો મિત્રો કે સહાયકારક ક્રિયાપદ જેવું કશું નથી. ક્રિયાપદ જેવા લાગતા અન્ય શબ્દો કૃદંત છે. મતલબ એવો થયો કે આપણી સાથે, આપણી પાસે ચાર રચનાઓ છે જે આપણે જાતે વિચારી શકીએ છીએ. આ ચાર વાક્ય રચના તમે જો વિચારી શકો તો એમાંથી બારે બાર કાળની બારે બાર વાક્ય રચના તમારી સામે આવી જાય છે. કઈ રીતે? જોઈએ. નીચેની વાક્ય રચના શક્ય છે. જેમ કે એકવાર એકલું ક્રિયાપદ આવે, એકવાર ક્રિયાપદ સાથે આપણે વર્તમાન કૃદંત લેશું, એકવાર ક્રિયાપદ સાથે આપણે ભૂત કૃદંત લેશું, અને ક્રિયાપદ સાથે બંને કૃદંત આપણે લેશું. જો કૃદંત વાક્યમાં ગમે એટલા આવી શકે એની કોઈ લિમિટ નથી. બે વર્તમાન કૃદંત સાથે આવે, બે ભૂત કૃદંત સાથે આવે, વર્તમાન કૃદંતની સાથે ભૂત કૃદંત આવે, પણ ક્રિયાપદ હંમેશા એક જ આવશે. જો આ મેં ચાર વાક્ય રચના કરી છે એના ઉપરથી આપણે ત્રણ કાળની બાર વાક્ય રચનાઓ કઈ રીતે નીકળે છે એ જોઈએ. સપોઝ પહેલી મેં વાક્ય રચના કીધી હતી કે એકલું ક્રિયાપદ આવે, તો એકલું ક્રિયાપદ મતલબ આ સાદા કાળની વાક્ય રચના છે. સાદો કાળ મતલબ જોઈએ આપણે, પહેલું ઉદાહરણ છે આઈ પ્લે ક્રિકેટ, તો સ્વાભાવિક છે કે આ સાદો વર્તમાન કાળનું ઉદાહરણ છે. પ્લેને હું ભૂતકાળમાં પ્લેડ કરી નાખું, આઈ પ્લેડ ક્રિકેટ મતલબ આ સાદો ભૂતકાળ છે. અને અહીંયા હું આઈ શેલ પ્લે ક્રિકેટ કરી નાખું તો આ છે સાદો ભવિષ્યકાળ. મતલબ કર્તા ક્રિયાપદ અને કર્મ એટલે સાદો કાળ, ત્રણેય સાદા કાળની વાક્ય રચના આમાં આવી જાય છે. હવે આપણે એની સાથે વર્તમાન કૃદંત ક્રિયાપદની સાથે આઈએનજી વાળું રૂપ લઈએ, તો આઈએનજી એટલે ક્રિયા ચાલુ છે એવું દર્શાવે છે, એટલે ચાલુ કાળની વાક્ય રચના આવશે. જો ક્રિયાપદની સાથે હું વર્તમાન કૃદંત લઉં છું તો આ ચાલુ કાળની વાક્ય રચના છે. ચાલુ કાળમાં શું છે જોઈએ આપણે. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ કરતા છે, ક્રિયાપદ એમ છે અને વર્તમાન કૃદંત છે પ્લેઇંગ. જો મેં પહેલેથી જ કીધું છે
કે એમને આપણે ક્રિયાપદ ગણશું અને આઈએનજી વાળું રૂપ છે એને આપણે ગણશું કૃદંત, વર્તમાન કૃદંત. એવી જ રીતે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, આ ભૂતકાળ છે તો આ ચાલુ ભૂતકાળની વાક્યરચના થઈ. એવી જ રીતે આઈ શેલ બી પ્લેઇંગ ક્રિકેટ, જો મિત્રો વર્તમાનકાળમાં એમિઝાર મુકાય છે, ભૂતકાળમાં વોઝ વેર મુકાય છે અને ભવિષ્યકાળમાં એનું મૂળ રૂપ એટલે કે બી મૂકવામાં આવે છે. તો આપણે જાણતા જ છીએ કે, એક મિનિટ હું ચેક કરી લઉં કે વિડીયોનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે કે નહીં. ઓકે ઓકે, થઈ રહ્યું છે. તો વાત શું કરતા હતા આપણે કે જ્યારે જ્યારે ક્રિયાપદ સાથે વર્તમાન કૃદંત આવે ત્યારે આ ચાલુ કાળની વાક્યરચના બને છે. સ્વાભાવિક છે, સિમ્પલ. ઓકે, હવે આપણે જોઈએ કે એકવાર ક્રિયાપદ સાથે આપણે ભૂત કૃદંત મૂકીએ. ભૂત કૃદંત મતલબ ક્રિયા પૂર્ણ દર્શાવે છે, તો આ પૂર્ણકાળની વાક્યરચના છે. મતલબ જો અહીંયા આઈ હેવ પ્લેડ ક્રિકેટ, આઈ છે કર્તા છે, હેવ છે એ ક્રિયાપદ છે, આપણે માનીએ છીએ કે હેવ જ ક્રિયાપદ છે, અને પ્લેડ છે એ ભૂત કૃદંત છે. તો આ વાક્યરચના યાદ રાખો એટલે આપણને ખબર પડી જશે કે કોઈ પણ પૂર્ણકાળની વાક્યરચના આ રીતે જ બને છે. જેમ કે ભૂતકાળમાં હું હેવની જગ્યાએ હેડ લખી નાખું અને ભવિષ્યકાળમાં શેલ હેવ લખીશ. જો શેલ પણ આપણે સહાયકારી ક્રિયાપદ માનતા નથી, શેલ માત્ર ભવિષ્યદર્શક શબ્દ છે, હેવ મુખ્ય ક્રિયાપદ છે અને પ્લેડ છે એ ભૂત કૃદંત છે. તો આ વાક્યરચના, પહેલી વાક્યરચના જોઈ એકલું ક્રિયાપદ, બીજી વાક્યરચના જોઈ ક્રિયાપદ સાથે વર્તમાન કૃદંત, બીજી ત્રીજી વાક્યરચના જોઈ ક્રિયાપદ સાથે ભૂત કૃદંત, અને હવે ચોથી વાક્યરચના છે ક્રિયાપદ સાથે બંને કૃદંત. તો બંને કૃદંત મતલબ ક્રિયા ચાલુ પણ છે અને પૂર્ણ થઈ છે, એટલા માટે ચાલુ પૂર્ણકાળની વાક્યરચના. એટલો એનો એટલે એવો થયો કે ક્રિયાપદ સાથે જ્યારે બંને કૃદંત આવે ત્યારે ચાલુ પૂર્ણકાળ બને છે. કઈ રીતે જોઈએ, આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ, તો આઈ છે એ કરતા છે, હેવ જો ક્રિયાપદ છે આપણું, બીન છે એ ભૂત કૃદંત છે બીનું V3, અને વર્તમાન કૃદંત છે પ્લેઇંગ. હવે જો હું હેવનું હેડ કરી નાખું તો આ ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ ગયો, અને શેલ હેવ બીન કરું તો આ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ થઈ ગયો. તો મિત્રો આ માત્ર ચાર વાક્ય રચના તમારે યાદ રાખવાની છે. કઈ ચાર વાક્ય રચના યાદ કરો, કે એકલું ક્રિયાપદ આવે તો સાદા કાળની વાક્યરચના છે, ક્રિયાપદ સાથે ચાલુ કાળ મતલબ કે ક્રિયાપદ સાથે આઈએનજી વાળું રૂપ આવે તો એ ચાલુ કાળની વાક્યરચના છે, ક્રિયાપદ સાથે ભૂત કૃદંત એટલે કે V3 આવે તો એ પૂર્ણકાળની વાક્યરચના છે, અને ક્રિયાપદ સાથે બંને કૃદંત સાથે આવે તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્યરચના છે. ઓકે, હવે આ કન્સેપ્ટના આધારે જો મિત્રો મેં તમને કીધું હતું કે સહાયકારક ક્રિયાપદ નથી એવું, માત્ર આપણે એક્ઝામના પેપર સોલ્વ કરવા માટે માની લઈએ છીએ, અને આ જ કન્સેપ્ટ તમને દરેક પેપર સોલ્વ કરવામાં કઈ રીતે મદદરૂપ થશે એ આપણે 9 એપ્રિલનું જુનિયર ક્લાર્કનું પેપર સોલ્વ કરીને સમજીએ. ચલો, પહેલી ખાલી જગ્યા છે, ધે વેર ઓલ બ્લેન્ક ધ સેમ વે એન્ડ ઓલ ઓફ ધેમ બ્લેન્ક બિયર્ડ્સ ઓફ વેરિયસ શેપ્સ એન્ડ કલર્સ. જો જે મિત્રોને આનું ગુજરાતી આવડતું નથી, અંગ્રેજીમાં નબળા છે, એ લોકો આ ખાલી જગ્યા કઈ રીતે પૂરે? જેમને ગુજરાતી આવડે છે એમના માટે કોઈ ઇસ્યુ નથી, પણ આ એટલા એ લોકો માટે છે, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને જેમનું અંગ્રેજી નબળું છે એ લોકો ઉપરના મારા નિયમો યાદ રાખે તો આ ખાલી જગ્યા ખૂબ જ ઇઝી છે. કઈ રીતે જોઈએ, મેં એવું કીધું હતું કે વાક્યમાં ક્રિયાપદ એક જ હોય છે. જો પહેલું વાક્ય અહીંયાથી અહીંયા સુધીનું છે, બરાબર ને, એન્ડ સુધીનું, એટલે કે એન્ડથી બીજું વાક્ય શરૂ થાય છે, તો આપણે એન્ડ સુધીની વાત કરીએ. આ જે વાક્ય છે એમાં ક્રિયાપદ એક આવવું જોઈએ, તો ક્રિયાપદ આવી ગયું છે વેર. ઓકે, હવે વેરની સાથે, વેર એકવાર આવી ગયું, મુખ્ય ક્રિયાપદ આવી ગયું, એની સાથે આપણે વાત કરી હતી કે કોઈ પણ એક કૃદંત આવવું જોઈએ, કાં તો વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી વાળું રૂપ અથવા તો ભૂત કૃદંત. હવે આપણે ખાલી જગ્યામાં જોઈએ કે પહેલી ખાલી જગ્યામાં કઈ આઈએનજી વાળું રૂપ આપ્યું છે, તો કે નથી, એક પણ જગ્યા આઈએનજી વાળું રૂપ નથી આપ્યું. હવે બીજું, ડ્રેસ જે આ મુખ્ય ક્રિયાપદ છે તો ક્યારેય નહીં આવે, કારણ કે આપણને કન્ફર્મ ખબર છે કે વેર પછી કાં તો આઈએનજી આવે અથવા તો V3 ED વાળું રૂપ આવે. તો આ મૂળ રૂપવાળું નહીં આવે, એટલે આપણે ડ્રેસ વાળું ચોકડી કરીએ, અને ડ્રેસ બીજું છે એ અને સી બંને ચોકડી. હવે આપણી પાસે બે જ ઓપ્શન છે, ડ્રેસ્ડ અને ડ્રેસ્ડ, મતલબ કે એ V3 છે. ડ્રેસનું V2 પણ ડ્રેસ થશે અને V3 પણ ડ્રેસ થશે. હવે બીજું વાક્ય આપણે એન્ડ પછીનું જોઈએ, ઓલ ઓફ ધેમ ખાલી જગ્યા બર્ડ્સ બિયર્ડ્સ દાઢી ઓફ વેરિયસ શેપ્સ એન્ડ કલર્સ. તો વાક્ય પહેલેથી જ સમજાઈ ગયું કે ભૂતકાળનું છે, તો એનો મતલબ એવો થાય કે બીજી ખાલી જગ્યામાં પણ ભૂતકાળ આવવો જોઈએ. ભૂતકાળનું રૂપ કયું કહેવાય મિત્રો, હેવ હેઝ કે હેડ? તો કે હેડ.
તો સ્વાભાવિક છે કે જ્યાં ડ્રેસ્ડ અને હેડ આવે એ આપણી એ આપણો જવાબ છે. તો જવાબ છે ડી. તો સિમ્પલ છે મિત્રો કે એક રૂલ આપણે લગાડ્યો કે વેર પછી કાં તો આઈએનજી આવે અથવા ઈડી આવે, મતલબ વી3 આવે બસ, અને આપણો જવાબ ઇઝી બની ગયો. જોઈએ આપણે બીજું એ જ નિયમનો એપ્લાય આપણે આમાં પણ કરશું મિત્રો. જોઈએ, વન ડે વેન આઈ વોઝ ગોઈંગ ટુવર્ડ્સ માય બોટ. જો આ એક વાક્ય છે જે અહીંયા પૂરું થાય છે, વન ડે વેન આઈ વોઝ ગોઈંગ ટુવર્ડ્સ માય બોટ. બીજું વાક્ય અહીંથી શરૂ થશે, આઈ વોઝ સરપ્રાઇઝ બ્લેન્ક અ ફૂટપ્રિન્ટ ઓફ અ મેન ઓન ધ સેન્ડ. ગુજરાતી હું આનું કરીશ તો તમારા માટે આ વાક્ય રચના બહુ સહેલી છે, પરંતુ જેને ગુજરાતી નથી આવડતું એ લોકો માટેની જ આ માથાપચ્ચી છે. જોઈએ, ચાલો આ પહેલું વાક્ય પતી ગયું. બીજું વાક્ય આપણે જોઈએ, આઈ વોઝ સરપ્રાઇઝ્ડ. જો મિત્રો ક્રિયાપદ આવી ગયું છે વોઝ, સરપ્રાઇઝ્ડ વી3 છે બરાબર. હવે શું આવવું જોઈએ? તો જ્યારે ક્રિયાપદ આવી ગયું છે, V3 આવી ગયું છે, તો હવે જે ક્રિયાપદ આવે એ ક્રિયાપદ તો આવવાનું જ નથી. મૂળ ક્રિયાપદ ક્યારે નહીં આવે, એનું ટુ વાળું રૂપ જ આવશે. તો મૂળ ક્રિયાપદ કયું છે? તો કે સો મૂળ ક્રિયાપદ છે. શા માટે વોઝ છે તો એની અરે સો બે ક્રિયાપદ ભેગા નથી કરવાના. યાદ કરો પહેલો નિયમ આપણો, વોઝ સાથે સો પણ નહીં આવે, કારણ કે આ પણ ક્રિયાપદ છે, આ પણ ક્રિયાપદ છે. શા માટે બે ક્રિયાપદ ભેગા કરવા? બે ક્રિયાપદ સાથે આવશે નહીં, એટલે એ પણ જવાબ નથી, બી પણ જવાબ નથી. ઓકે, અને આ શોર્ટ પણ શા માટે આવશે ભાઈ? કારણ કે આ તો એકવાર ક્રિયાપદ વાપરી દીધું છે, તો બીજું ક્રિયાપદ શા માટે આવે એની સાથે? નહીં આવે. તો આપણી પાસે માત્ર એક જ ઓપ્શન વધે છે, 2C. તો જવાબ આવશે 2C. તો જોયું મિત્રો કે આપણે આપણો કન્સેપ્ટ પ્રમાણે ઇઝીલી દરેક દાખલા ગણી શકીએ છીએ. જો આનું ગુજરાતી કરવું હોય તો એવું થઈ શકે કે એક દિવસ હું જ્યારે મારી બોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે મને ખૂબ જ સરપ્રાઈઝ થયું, કારણ કે મેં એક માણસના ફૂટપ્રિન્ટ સેન્ડ મતલબ કે રેતી પર જોયા. મને એક માણસના ફૂટપ્રિન્ટ્સ રેતી પર જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. પણ આપણે પહેલાં જ કીધું હતું કે જેને ટ્રાન્સલેટ કરતા આવડતું હોય એના માટે ઇઝી છે, પણ આપણે એવા લોકો માટે કરીએ છીએ કે જેને ટ્રાન્સલેટ નથી આવડતું અને ઉપરના નિયમો મુજબ. ઓકે, એ જ નિયમનો ઉપયોગ આમાં આપણે કરીએ. થાય છે કે નહીં જોઈએ. વન ડે ધ મધર ઇન લો ઓફ અ સંથાલ બ્રાઇડ ગ્રુમ બ્લેન્ક અ સ્પેશિયલ ડીશ ફોર હિમ વેન હી વિઝિટેડ હર. એકચ્યુઅલી મધર ઇન લો છે એટલે અહીંયા શી આવવું જોઈએ, પણ એ આપણે જવા દઈએ છીએ. વેન હી વિઝિટેડ હર એક વાક્ય અહીંયા છે, બીજું વાક્ય આપણે અહીંયાથી શરૂ છે, અહીંયાથી અહીંયા સુધી. તો આપણે પહેલો નિયમ લગાડીએ આપણો આ વાક્યમાં કે ક્રિયાપદ પહેલાં એક જ હોવું જોઈએ આખા વાક્યમાં. આખા વાક્યમાં ક્રિયાપદ તમને દેખાય છે? કોઈ જ ક્રિયાપદ દેખાતું નથી. અહીંયા દેખાય છે વેન હી વિઝિટેડ હર વિઝિટેડ, પણ એ પહેલાંનું જે બીજું વાક્ય છે એમાં કોઈ જ ક્રિયાપદ નથી. એનો મતલબ કે આપણે કોઈ એક ક્રિયાપદ મૂકવાનું છે ક્રિયાપદનું મૂળરૂપ. મેં પહેલી વાક્ય રચના મેં કીધું હતું કે કોઈ પણ એક ક્રિયાપદ મતલબ V1 આવવું જોઈએ અથવા V2 આવવું જોઈએ. V1 અથવા V2 પહેલાં તો એ આપણે ફાઇન્ડ કરીએ. V1 અને V2, આ એક V1 છે આ આવી શકે, આ V2 છે આ આવી શકે, આ નહીં આવી શકે, અને આ પણ નહીં આવી શકે. એકલું કૃદંત વાક્યમાં ન આવે મિત્રો. કૃદંતને જરૂર પડે છે ક્રિયાપદની, એટલે એકલું કૃદંત નહીં આવે. અને બીજું, પાછળનું વાક્ય આપણે વાંચીએ છીએ વિઝિટેડ મતલબ કે ભૂતકાળ છે, તો ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ આવવું જોઈએ પહેલાંમાં પણ, મતલબ V2 એટલે કુક્ડ. તો આપણો જવાબ છે B. ભૂતકાળનો તો સોરી ભવિષ્યકાળનો કોઈ સવાલ જ નથી, કારણ કે પાછળ ભૂતકાળ આપેલું છે. ઓકે, આ જ નિયમ આપણે આગળ જોતા જઈએ દરેકમાં એપ્લાય થાય છે કે નહીં. જોઈએ, વોટ બ્લેન્ક ધ ડોટેડ લાઇન ઓન ધ મેપ શો. આ આખું એક જ વાક્ય છે, એક જ વાક્યમાં ક્રિયાપદ કયું છે? શો. શો એ ક્રિયાપદ છે. હવે એકવાર ક્રિયાપદ આવી ગયું છે એટલે બીજું ક્રિયાપદ નહીં આવે. પહેલાં તો આપણે હટાવી દઈએ કયા ક્રિયાપદ છે, તો કે વોઝ છે એ ક્રિયાપદ છે, એટલે આપણે આને હટાવીએ છીએ. ચલ ભાઈ, ક્રિયાપદ આવશે નહીં બીજું. બીજું કયું ક્રિયાપદ દેખાય છે મિત્રો? ઇઝ. અરે યાર, શો છે તો એની સાથે ઇઝનો આવે, શો છે એની સાથે વોઝનો આવે. આપણી પાસે બે જ ઓપ્શન રહ્યા, ડુ અથવા ડઝ. ઓકે, તો આ વાક્ય આપણે ડુ અથવા ડઝ ક્યારે લગાડીએ છીએ? સાદા વર્તમાન કાળમાં જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડઝ લગાડવાનો છે, અને એ સિવાયમાં ડુ લાગશે. તો ધ ડોટેડ લાઇન જે છે એ આપણો કરતા છે. ધ ડોટેડ લાઇન ઇટમાં મતલબ ત્રીજો પુરુષ એકવચન આવશે, એટલે આવશે ડઝ. ઓકે મિત્રો, તો જવાબ છે ડઝ. તો કેટલું સહેલું છે મિત્રો?
જો તમે શોની સાથે વોઝ ન મૂકો, શોની સાથે ઇઝ ન મૂકે, કારણ કે આપણા નિયમ પ્રમાણે બે ક્રિયાપદો ભેગા કરવાના નથી, તો આપણી પાસે એક જ ઓપ્શન વધે છે. સેમ આ વાક્ય પણ આ રીતે સોલ્વ થાય છે કે નહીં જોઈએ. ઇન ધ મોર્નિંગ ધ હન્ટર કેમ ટુ ધ ટ્રી એન્ડ બ્લેન્ક. જો મિત્રો અહીંયા એક વાક્ય પૂરું થાય છે, ઇન ધ મોર્નિંગ ધ હન્ટર કેમ ટુ ધ ટ્રી, એક ક્રિયાપદ આવી ગયું છે પહેલા વાક્યમાં કેમ. હવે અહીંથી બીજું વાક્ય શરૂ થાય, બીજા વાક્યમાં બીજું ક્રિયાપદ આવે. ઓકે, તો કયું ક્રિયાપદ આવશે? ચાલો જોઈએ. જો મેં એન્ડ ક્લાઇમ્બિંગ અપ મૂકીએ તો પહેલાં જ કીધું હતું કે એકલું એકલું કૃદંત ક્યારે નો આવે. ક્રિયા કૃદંતને જરૂર પડે છે ક્રિયાપદની, એટલે ક્રિયાપદ વગરનું વાક્ય શક્ય નથી, એટલે ક્લાઇમ્બિંગ અપ નહીં આવે. ઓકે, આના ઉપર આપણે ચોકડી મારીએ. ટુ ક્લાઇમ્બ અપ પણ નહીં આવે. શા માટે? કારણ કે વાક્યમાં ક્રિયાપદ તો જોઈએ નહીં યાર. ટુ ક્લાઇમ્બ અપ જે છે એ ઇન્ફિનિટિવ રૂપ છે, એના મતલબ એ ક્રિયાપદ ગણાતું નથી. તો આ એ નહીં આવે, સી નહીં આવે, બી અથવા ડીની વાત કરીએ આપણે. ચાલો, તો આપણે કેમ છે મતલબ કે ભૂતકાળનું રૂપ છે, તો ભૂતકાળનું રૂપ તો અહીંયા આપેલું નથી, તો આ પણ નહીં આવે. હવે આપણી પાસે એક જ બચ્યું છે, આ શું કહેવા માગે છે? એન્ડ સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ અપ, અને તેણે ઉપર ચડવાનું શરૂ કર્યું. જો મિત્રો ખાસ યાદ રાખજો, ક્લાઇમ્બિંગ અપ છે વર્તમાન કૃદંત છે, અને સ્ટાર્ટેડ જે છે એ ક્રિયાપદ છે, તો ક્રિયાપદની સાથે વર્તમાન કૃદંત આવ્યું છે. તો આપણા નિયમ પ્રમાણે, આપણા નિયમથી વિચલિત કોઈ પણ વાક્યો નથી, યાદ રાખજો. અને કેટલું ઇઝીલી પરીક્ષામાં એનો તમે ઉપયોગ કરી શકો છો. તો આમાં જવાબ છે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ અપ. ઓકે, આ જ પરીક્ષામાં પૂછાયેલું. આપણે બીજું વાક્ય જોઈએ. ચાલો, આમાં પ્રશ્નાર્થ આપેલો છે, બ્લેન્ક યુ એવર બીન ઇન ટ્રબલ લાઇક હિમ, ડીડ બ્લેન્ક હેલ્પ યુ. હવે જો મિત્રો, આ પહેલું વાક્ય આપણે અહીંયા પૂરું થાય છે, આમાં કોઈ ક્રિયાપદ તમને દેખાય છે? યુ એવર બીન ઇન ટ્રબલ લાઇક હિમ, તો આ બીન છે ને એ શું છે? વી થ્રી મતલબ ભૂતકૃદંત છે, બરાબર ને? આપણી પાસે ભૂતકૃદંત આપી દીધું છે, તો ભૂતકૃદંત હોય તો એની સાથે ક્રિયાપદ આવવું જોઈએ. ક્રિયાપદ વગરનું વાક્ય છે, ક્રિયાપદની જરૂર છે ભાઈ. ક્રિયાપદ શોધો. ચાલો, ક્રિયાપદ કયું છે? તો ક્રિયાપદ છે વોઝ છે, ઇઝ છે, હેઝ છે કે હેવ છે, કયું આવશે? હવે જો આપણને ખબર છે કે બીન સાથે, આ બીન છે એ ટુ બીનું ત્રીજું રૂપ છે, મતલબ ટુ બીનું ભૂતકૃદંત છે, તો એની સાથે ટુ બીના રૂપો ના આવે, બરાબર? તો એની સાથે માત્ર ને માત્ર આવશે હેઝ અથવા હેવ. હવે યુ છે, યુ સાથે શું આવે? હેવ આવે, કારણ કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ હેઝ આવે, મતલબ કે અહીંયા આવશે હેવ. ઓકે, તો હેવ આ સિલેક્ટ કરીએ એટલે ઓટોમેટિક જવાબ આવી જાય છે. પણ બીજું વાક્ય પણ આપણે વાંચી લઈએ કે પ્રશ્નાર્થવાળું વાક્ય હોય તો એમાં ક્યારેય સમ નથી આવતું, એની જ આવે છે, બરાબર છે? એટલા માટે જવાબ છે ડી. તો મિત્રો એ જ નિયમનો ઉપયોગ આપણે કર્યો છે, ભૂતકૃદન છે, ક્રિયાપદ હોવું જોઈએ, એટલે આપણું ક્રિયાપદ એક જ છે હેવ. આ બંને છે, પરંતુ એ ટુ બીના જ રૂપો છે, ટુ બીના રૂપોની સાથે જ પાછું ટુ બીનું ભૂતકૃદનનું રૂપ ન આવી શકે. ઓકે, નેક્સ્ટ, હાઉ ડુ યુ થિંક ધ એન્ટ ફેલ્ટ ઓન બ્લેન્ક અ લીફ. આ આખું વાક્ય છે અને એમાં ક્રિયાપદ કયું છે? હાઉ ડુ યુ થિંક, આ પહેલું થિંક. ઓકે, ધ એન્ટ ફેલ્ટ ઓન બ્લેન્ક એન્ડ અ લીફ. હવે અહીંયા ફેલ્ટ છે એ આપણે માનીએ કે વી થ્રી છે, એક ક્રિયાપદ થિંક છે અને ફેલ્ટ છે વી થ્રી છે. હવે આપણને જરૂર છે ક્રિયાપદ આવી ગયા પછી કોઈ કૃદંતની, મતલબ વર્તમાન કૃદંત અથવા તો ભૂતકૃદંત. હવે આપણને જોવાથી દેખાય છે કે આમાં એક જ છે વર્તમાન કૃદંત, આ કોઈ ભૂતકૃદંત નથી, કારણ કે આ ત્રણે ત્રણ ક્રિયાપદના મૂળ રૂપો છે. અહીંયા થિંક આવી ગયા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે નહીં, એટલા માટે એક જ ઓપ્શન છે ફાઇન્ડિંગ, એટલે જવાબ છે સી. ઓકે, ચાલો એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હી બ્લેન્ક અ સ્મોલ ક્રીપર એટ ધ ફૂટ ઓફ ધ ટ્રી. ચલો મિત્રો, એક જ વાક્ય છે, આમાં ક્રિયાપદ છે કે નહીં એ પહેલાં જુઓ. આમાં કોઈ જ ક્રિયાપદ નથી, મતલબ અહીંયા આપણે એક ક્રિયાપદ મૂકવાનું છે. ક્રિયાપદ કયું છે? કાં તો V1 અથવા V2. જો આપણે અહીંયા V1 મૂકીએ અને આ સાદો વર્તમાનકાળ નીકળે, આપણને ખબર છે કર્તા ક્રિયાપદ કરવા મતલબ સાદા કાળની વાક્યરચના છે. હવે સાદો વર્તમાનકાળ હું લઉં તો અહીંયા હી છે એટલે એસ લાગવું પડે, તો અહીંયા એકે જગ્યાએ એસ તો લગાડ્યું નથી મિત્રો, તો મારી પાસે એક જ ઓપ્શન છે V2નું. ઓકે, જવાબ છે નોટિસ્ડ. ઓકે, નેક્સ્ટ, વાય બ્લેન્ક આભા લીવ ઇન ધ ઓર્ફેન્જ. ક્રિયાપદ કયું છે મિત્રો? આમાં ફાઇન્ડ કરો, ફાઇન્ડ કરો ક્રિયાપદ કયું છે? લીવ.
ક્રિયાપદ આવી ગયું છે. હવે ક્રિયાપદ આવી ગયું હોય તો એની સાથે કૃદંત આવવું જોઈએ, અથવા તો સાદુકાળ હોય તો ક્રિયા પ્રશ્ન પૂછવા માટે ડુ અથવા ડઝ આવવું જોઈએ, અને ભૂતકાળ હોય તો ડીડ આવવું જોઈએ. ઓકે, તો આપણે જોઈએ. પહેલાં લીવ છે એટલે પહેલાં તો ક્રિયાપદ છે એટલે ક્રિયાપદ બીજું કાઢી નાખો, મતલબ ઇઝ આપણે કાઢી નાખીએ કારણ કે આપણે એને ક્રિયાપદ ગણીએ છીએ, હેઝ કાઢી નાખીએ કારણ કે આપણે એને ક્રિયાપદ ગણીએ છીએ. આપણી પાસે બે જ ઓપ્શન છે, ડુ અથવા ડીડ. હવે જો આ વાક્ય સાદા વર્તમાનકાળમાં હોય તો આભા છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે ડઝ આવવું જોઈએ. ડઝ તો કંઈ છે નહીં, મતલબ ડુ ખોટું છે. આપણું એક જ ઓપ્શન છે કે આ વાક્ય ભૂતકાળમાં હોય અને જવાબ ડીડ આવે. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ. ધ બેબી ઇઝ બ્લેન્ક, ડોન્ટ મેક સાઉન્ડ ઓર શી વિલ બ્લેન્ક. ઓકે, આ વાક્ય પહેલું વાક્ય, આ બીજું વાક્ય અને આ ત્રીજું વાક્ય. મેં કીધું તેમ દરેક વાક્યમાં એક એક ક્રિયાપદ હોવું જોઈએ. પહેલું વાક્ય છે ધ બેબી, જો ઇઝ આવી ગયું છે મિત્રો, ઇઝનો મતલબ ક્રિયાપદ આવી ગયું છે. હવે એની સાથે કાં તો વર્તમાન કૃદંત અથવા ભૂતકૃદંત. ચાલો પહેલાં ફાઇન્ડ કરીએ ક્યાં છે વર્તમાન કૃદંત, ક્યાં છે ભૂતકૃદંત. તો સ્લીપ છે એ ભૂતકૃદંત નથી એટલે ન આવે. ટુ સ્લીપ છે એ પણ ભૂતકૃદંત નથી એટલે નહીં આવે. આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો સ્લીપિંગ. ઓકે, અહીંયા પણ સ્લીપિંગ, અહીંયા પણ સ્લીપિંગ, મતલબ આ બેમાંથી એક આવે છે. ઓકે, હવે આગળ જઈએ, કઈ રીતે સોલ્વ કરીએ. ડોન્ટ મેક સાઉન્ડ ઓર શી વિલ. જો મિત્રો, આ સાદા કાળની વાક્ય રચના, આ ભૂતકાળ દર્શક શબ્દ છે અને સાદા કાળમાં હંમેશા ક્રિયાપદનું સાદુ રૂપ આવે છે. સાદુ રૂપ મતલબ વિવન. તો આમાં વિવન ક્યાં છે, સ્લીપ આ બેમાંથી વિવન ક્યાં છે, તો કે વેકઅપ. ઓકે, એનો મતલબ આપણો જવાબ છે બી. આ વેકિંગ અપ છે ભૂત, સોરી વર્તમાન કૃદંત, અને એકલું વર્તમાન કૃદંત આવતું નથી, ક્રિયાપદની એને જરૂર પડે છે. આ ક્રિયાપદ નથી, એ ભવિષ્ય દર્શક શબ્દ છે, એટલા માટે આપણો જવાબ આવે છે બી, સ્લીપિંગ એન્ડ વેકઅપ. નેક્સ્ટ જોઈએ મિત્રો. ઓકે, આ વાક્ય છે પણ પ્રશ્નાર્થ વોટ હેપન. આ એક વાક્ય અહીંયા, આ એનું ઉપવાક્ય છે, વેનથી પ્રશ્ન પૂછ્યો છે, વેન યુ બ્લેન્ક ડુ એઝ ધે આસ્ક યુ ટુ ડુ. તો આસ્ક જે છે એ ક્રિયાપદ છે. આ પહેલું વાક્ય છે મિત્રો, આ બીજું વાક્ય અને આ ત્રીજું વાક્ય. ઓકે, દરેકમાં એક એક ક્રિયાપદ હોવું જોઈએ. ચાલો, આપણને વાક્ય વાંચીને જ ખબર પડે છે કે ભૂતકાળ છે કારણ કે હેપન્ડ આપણે જોયું, આસ્ક્ડ આપણે જોયું. હવે અહીંયા શું આવી શકે, ક્રિયાપદ કયું છે મિત્રો આ વાક્યમાં, ક્રિયાપદ કયું છે, તો કે ડુ. તો અહીંયા શું આવશે, ક્રિયાપદ છે એટલે ક્રિયાપદનું બીજું રૂપ, પાછું ક્રિયાપદ, બે ક્રિયાપદ આપણે ભેગા કરવાના નથી. હવે આપણે શું કરશું, વાક્ય ભૂતકાળમાં છે એટલે ડઝન્ટ નહીં આવે, આ ડઝન્ટનું શોર્ટ ફોર્મ છે એટલે એ પણ નહીં આવે. તો આપણી પાસે એક જ ઓપ્શન છે, ડિડન્ટ. જો મિત્રો, ફરીથી કહું છું કે ડુ છે એ ક્રિયાપદ છે. ડુ જ્યારે પ્રશ્ન પૂછવા માટે વપરાય એ ડુ નથી, ડુ મતલબ કામ કરવું એટલે ક્રિયાપદ છે. ક્રિયાપદની સાથે આપણે ભૂતકાળમાં ડીડ આવે અને ભવિષ્યકાળ, સોરી વર્તમાનકાળમાં ડુ અથવા ડઝ આવે, એટલા માટે આપણો જવાબ છે ડીડન્ટ. ઓકે, લાસ્ટ ટુ ક્વેશ્ચન્સ. ધ ટુરિસ્ટ વેર બ્લેન્ક ટુ સી ધ બ્યુટિફુલ લેક. એક જ વાક્ય છે, ક્રિયાપદ આપી દીધું છે વેર, તો વેર પછી કાં તો આઈએનજી આવે અથવા વિથ્રી આવે. સિમ્પલ છે, આઈએનજી વિથ્રી પહેલાં ફાઇન્ડ કરો. તો જુઓ તો આ ટુ અમેઝ નથી, આ ટુ અમેઝ નથી, કાં તો અમેઝિંગ અથવા અમેઝ્ડ, બે જ રચના છે. કાં તો આઈએનજી વાળું રૂપ મતલબ વર્તમાન કૃદંત અથવા ભૂત કૃદંત. હવે અહીંયા શું આવી શકે, એકચ્યુઅલમાં તમે વાંચો તો આ જે છે, કોઈ વ્યક્તિઓ પોતાની જાતે જાતે અમેજ મતલબ આશ્ચર્યચકિત ન થતા હોય, કોઈના દ્વારા મતલબ બ્યુટિફુલ લેક જોવાથી તેઓ આશ્ચર્યચકિત થયા મતલબ ભૂત કૃદંત આવી શકે, કારણ કે પેસિવ રચના છે અને પેસિવ રચનામાં હંમેશા ભૂત કૃદંત જ આવે, એટલે આપણે અમેઝિંગ અહીંયા નહીં આવે પણ અમેઝ્ડ આવશે. ઓકે, નેક્સ્ટ એન્ડ લાસ્ટ. જો મિત્રો, એવા જ પ્રશ્નો મેં લીધા છે જે આપણા નિયમમાં ફિટ બેસે છે. બીજા પ્રશ્નો પણ પૂછાયેલા છે પણ એ પ્રોનાઉનના હતા, રિલેટિવ પ્રોનાઉનના હતા, જે આપણા નિયમો જે આજે કરાવ્યા એમાં ફિટ નથી બેસતા, એટલા માટે નથી લીધા. જોઈએ, ડોન્ટ યુ બ્લેન્ક રિપ્લાઇડ ધ વાઇઝ વર્ડ. આપણે એક ક્વેશ્ચન છે, આ પહેલું વાક્ય ને આ બીજું વાક્ય, બીજા વાક્યમાં રિપ્લાઇડ ક્રિયાપદ આપેલું છે એટલે એમાં આપણે કંઈ પડવાની જરૂર નથી. બીજામાં જોઈએ,
તો ડોન્ટ યુ મતલબ ક્વેશ્ચન કર્યો છે ને, હવે આપણે ક્રિયાપદની જરૂર છે મિત્રો. ક્રિયાપદ કયું આવી શકે? ક્રિયાપદનું મૂળરૂપ આપણે આવે છે, એટલે ટુ સી એ ક્રિયાપદનું મૂળરૂપ નથી, આપણે કાઢી નાખીએ છીએ. હેઝ સીન એ ક્રિયાપદમાં વી વન અથવા વી ટુની જરૂર છે, એટલે હેઝ સીનની જરૂર નથી, એટલે આપણે એ કાઢી નાખીએ છીએ. હવે સો આવશે કે સી આવશે? જો આ વાક્ય ભૂતકાળમાં હોય તો સો આવે, પણ સો આવે તો અહીંયા ડિડન્ટ આવવું જોઈએ મિત્રો, એટલે ડિડન્ટ આપેલું નથી એટલે સો નહીં આવે, એટલે આપણી પાસે માત્ર એક જ ઓપ્શન છે, સી. તો આપણે જે નિયમો શીખ્યા એના આધારે મેં આ પ્રશ્નો સોલ્વ કરાવ્યા છે. હજી આવા અલગ અલગ અંગ્રેજી અને ગણિતના વિડીયો મૂકતો રહીશ. ઓકે, જય હિન્દ, જય ભારત.